નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. જમ્યા પછી તરત જ આ ત્રણ કામ ક્યારેય ભૂલથી પણ કરવા નહીં તો તમને લકવો પડી શકે છે, બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે. કેમ? તો એના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ આપણે જોઈએ. તો જમ્યા પછી તરત જ આ ત્રણ કામ કેમ ના કરવા જોઈએ, એનાથી હાર્ટ એટેક પણ કેમ આવી શકે છે. આજકાલ તમે જુઓ તો નાની ઉંમરની અંદર, એટલે કે 30 કે 35 વર્ષની ઉંમર, લોકોને ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું, બ્રેઇન સ્ટ્રોક, લકવો પડવો અને હાર્ટ એટેક જેવી બીમારીઓ આજકાલ દિવસે ને દિવસે વધતી જાય છે અને અમુક લોકોને કેન્સર પણ થાય છે. તો નાની ઉંમરમાં આ બધા રોગ કેમ થાય છે? જમ્યા પછી આપણે જે ત્રણ ભૂલો કરીએ છીએ એ ભૂલોના કારણે દિવસે ને દિવસે આ રોગ વધુ ને વધુ આપણને જોવા મળે છે. આ ત્રણ ભૂલો કઈ છે કે જે મોટાભાગના લોકો આ ત્રણ ભૂલો જમ્યા પછી કરે છે? ચરક ઋષિએ પણ આયુર્વેદની અંદર સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જમ્યા પછી ક્યારેય આ ત્રણ ભૂલો કરવી નહીં અને આ ત્રણ નિયમોનું પાલન કરવું જોઈએ. તો આ ત્રણ ભૂલો કઈ છે એ જોઈએ. તો નંબર એક, ઘણા લોકોને ટેવ હોય છે કે જમ્યા પછી બપોરે સૂઈ જાય છે. તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે જમ્યા પછી તરત જ ક્યારેય સૂઈ જવું નહીં. ઘણા લોકો બપોરે, રવિવાર હોય કે રજાનો દિવસ હોય, અને બહેનો તો મોટાભાગે બપોરે જમ્યા પછી 1 કલાક કે 2 કલાક સુધી સૂઈ જતા હોય છે. જેમ રાત્રે આપણે ઘસઘટાર સૂઈ જઈએ છીએ, એમ ઘણા લોકો બપોરે જમ્યા પછી, રજાનો દિવસ હોય કે સવારની નોકરી હોય, તો બપોર પછી ઘણા લોકો જમ્યા પછી 1.5 કલાક કે 3 કલાક સુધી સૂઈ જાય છે. તો એનું વૈજ્ઞાનિક કારણ શું છે એ જોઈએ. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, એટલે કે ભોજન લઈએ છીએ, કે તરત જ આપણા શરીરની અંદર જઠરાગની પ્રદીપ્ત થાય છે અને ખોરાકનું વલવવાનું શરૂઆત થઈ જાય છે. એટલે જમ્યા પછી 1.5 થી 2 કલાક સુધી આપણા શરીરની અંદર જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકનો વલવાય છે, એનું પાચન થવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે આપણી પાચન ક્રિયા છે એક્ટિવ થાય છે અને એ વખતે જઠરાગ્નિને સૌથી વધારે બ્લડની, લોહીની જરૂર પડે છે. એટલે લગભગ 1.5 થી 2 લિટર જેટલો લોહીની જરૂર પડે છે અને એ જે લોહી છે, બ્લડ છે, એ આપણા તમામ અંગ અવયવની અંદરથી લોહીનો સપ્લાય જઠરાગ્નિ એટલે કે પેટની અંદર જાય છે ખોરાકનું પાચન કરવા માટે. આપણે જમ્યા પછી તરત જ જો ઘસઘસાટ સૂઈ જઈએ તો આપણું જે શરીર છે એ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે. આપણું માઇન્ડ એટલે કે આપણું મગજ પણ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે અને એના કારણે વિજ્ઞાન પણ કહે છે આપણી જે પાચન ક્રિયા છે એ મંદ પડે છે. 50% જેટલો ખોરાક યોગ્ય રીતે પાચન થતું નથી, એટલે કે આપણા શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી, એ ખોરાક સડવા લાગે છે અને એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, જેને આજનું વિજ્ઞાન, મેડિકલ સાયન્સ, જેને કોલેસ્ટ્રોલ કહે છે. અને એ કોલેસ્ટ્રોલ, એ ગંદકી લોહીની અંદર ધીમે 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 ભળી જાય છે અને નસોની અંદર જામી જાય છે. આયુર્વેદમાં કહે છે કે બપોરે ભોજન કર્યા પછી તમે ઓછામાં ઓછી 20 મિનિટ અને વધુમાં વધુ 40 મિનિટ વામ કુક્ષી કરી શકો છો. વામ કુક્ષી મતલબ કે ડાબા પડખે આ રીતે હાથ રાખી અને ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર જે રીતે સૂતા છે એ અવસ્થામાં તમે ઓછામાં ઓછી 20 મિનિટ અને વધુમાં વધુ 40 મિનિટ જમ્યા પછી તરત જ બપોરે વામકુક્ષી કરી શકો છો. તો વામકુક્ષી શા માટે કરવી? તો વામકુક્ષી આપણે કરીએ એટલે આપણા શરીરમાં 2 નાડી આવેલી છે, એક ચંદ્રનાડી અને એક સૂર્યનાડી. ડાબા પડખે સૂઈ રહીએ તો આપણી જે સૂર્યનાડી છે એ તેજ બને છે, એક્ટિવ થાય છે, વધુ એક્ટિવ થાય છે અને એના કારણે આપણા શરીરમાં ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થાય છે. અને એટલા માટે આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે જમ્યા પછી હંમેશા ઓછામાં ઓછી 20 મિનિટ તો દરેકે વામકુક્ષી કરવી જોઈએ, એટલે કે ડાબા પડખે સૂઈ રહેવું જોઈએ. તો આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી ડાયજેશન મતલબ કે પાચન થાય છે. જેમ રાત્રે સૂઈ જઈએ છીએ એમ જમ્યા પછી બપોરે ક્યારેય ઘસઘસાટ સૂઈ જવું નહીં અને રાત્રે પણ જમ્યા પછી તરત જ ક્યારેય સૂઈ જવું નહીં. તમારે સૂઈ જવું હોય તો આયુર્વેદમાં કહ્યું છે કે જમ્યા પછી ઓછામાં ઓછો 1.5 કે 2 કલાક પછી તમે સૂઈ શકો છો. અને બીજો એક ઉપાય બતાવું, બપોરે કે રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછી 20 મિનિટ તમે વજ્રાસનમાં બેસશો. તો પતંજલિ ઋષિએ કહ્યું છે કે જે લોકો નિયમિત વજ્રાસનમાં બેસે છે એમનું શરીર વજ્ર જેવું બની જાય છે, એટલે કે એમના શરીરમાં કોઈ રોગ રહેતા નથી. તો નિયમિત બપોરે અને સાંજે જમ્યા પછી જો ઓછામાં ઓછી 20 મિનિટ તમે વજ્રાસનમાં બેસશો તો વજ્રાસનમાં બેસવાથી શરીરના તમામ જે અંગ અવયવમાંથી લોહી હોય છે એ બ્લડ હોજરીની અંદર જમા થાય છે અને એના કારણે તમે 20 મિનિટ સુધી જો બેસશો ઓછામાં ઓછી તો તમારા જે હોજરીની અંદર પૂરેપૂરો બ્લડનો સપ્લાય મળી રહે છે અને એના કારણે એક જ સ્થિતિમાં બેસવાથી આપણી અંદર જે જઠરાગની પ્રદીપ્તતા થાય છે અને એના કારણે ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થાય છે. ઘણા લોકો રાત્રે જમ્યા પછી ચાલવા નીકળે છે, તો જમ્યા પછી તરત જ ક્યારે ચાલવા જવું નહીં, જમ્યા પછી દોડવું નહીં અને જમ્યા પછી ક્યારે ઊભા રહેવું નહીં વધારે સમય, જમ્યા પછી કોઈ ભારે કામ પણ કરવું નહીં. ઓછામાં ઓછી 20 મિનિટ કે 40 મિનિટ પછી તમે કોઈ પણ કામ હોય તો એ કરી શકો છો.
તો જમ્યા પછી આટલી વાત યાદ રાખવાની. અને નિયમ નંબર બે, તો જે લોકોને બીડી, માવો, મસાલો, ગુટકા, તમાકુ ખાવાની ટેવ હોય છે એવા લોકો જમ્યા પછી તરત જ બીડી કે બિસ્ટોલ પીવે છે, અથવા જે લોકો મસાલો ખાતા હોય કે માવો ખાતા હોય કે તમાકુ ભરાવતા હોય એવા લોકોને મારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કે જમ્યા પછી તરત જ ક્યારેય માવો, મસાલો, ગુટકા, બીડી, તમાકુ ક્યારેય ખાવી નહીં. તમારી અંદર વ્યસન હોય બીડી, તમાકુ, ગુટકા, માવા મસાલાનું, તો ઓછામાં ઓછા જમ્યા પછી ઓછામાં ઓછા બે કલાક પછી તમે માવો કે મસાલો ખાશો તો એ વધારે તમને નુકસાન નહીં કરી શકે. કારણ કે જમ્યા પછી તરત જ જો તમે માવો, મસાલો ખાશો કે બીડી કે બિસ્ટોલ પીશો તો એની અંદર નિકોટિન નામનું જે ઝેરી તત્વ છે એ તત્વ એની અંદર ભળી જાય છે. તમે જે મસાલો ખાઓ કે તમાકુ ભરાવો તો એ રસ લાળની અંદર ભળી અને તમારા પેટની અંદર ઉતરે છે. એના કારણે આપણા શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ એમાંથી યોગ્ય રીતે એનું પાચન થતું નથી. ઘણા લોકોને જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાની ટેવ હોય છે, તો જમ્યા પછી ક્યારે ચા કે કોફી પીવી નહીં. નિયમ નંબર 3, આ ત્રીજું કામ પણ ક્યારે કરવું નહીં, તો જમ્યા પછી તરત જ ક્યારે સ્નાન કરવું નહીં. કેમ નહીં કરવું? તો જમ્યા પછી આપણી ઓઢણીને સૌથી વધારે બ્લડની જરૂર પડે છે, એટલે આપણા મગજની અંદરથી, હાથની અંદરથી, તમામ અંગોની અંદરથી આપણા શરીરની અંદર ઓઢણીમાં બ્લડ એકઠું થાય છે ખોરાકનું પાચન કરવા માટે. જમ્યા પછી તરત જ જો આપણે સ્નાન કરીએ તો આપણા શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એ વધી જાય છે અને એના કારણે એ જે બ્લડ છે એ ઓઢણીની અંદર ઓછું મળે છે, લોહીનો જે સપ્લાય છે એ ઓઢણીને ઓછો મળે છે. જમ્યા પહેલાં તમારે સ્નાન કરવું હોય તો તમે સ્નાન કરી શકો છો. જમ્યા પછી ઘણા લોકોને ટેવ હોય છે આઈસ્ક્રીમ ખાવાની, તો જમ્યા પછી ક્યારે આઈસ્ક્રીમ ખાવો નહીં. જમ્યા પછી ઘણા લોકોને ટેવ હોય છે ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું, એક ગ્લાસ કે એક લોટો ભરીને પાણી પીવાની ટેવ હોય છે. તો જમ્યા પછી ક્યારે પાણી પીવું નહીં, ફ્રીજનું, બરફનું કે માટલાનું ઠંડુ પાણી જમ્યા પછી તરત જ ક્યારે પીવું નહીં, અને જમ્યા પછી તરત જ ક્યારે ઠંડા પીણા પીવા નહીં. ઘણા લોકોને ટેવ હોય છે જમ્યા પછી તરત જ થમ્સઅપ, કોકાકોલા જેવા ઠંડા પીણા પીતા હોય છે. કારણ કે એના લીધે આપણા શરીરમાં જે કંઈ આપણે ખોરાક કહીએ છીએ એનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી, એટલે કે એનું પાચન થતું નથી, ખોરાક સડવા લાગે છે અને એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે, એટલે કે આયુર્વેદની ભાષામાં કહીએ તો કાચો આમ ઉત્પન્ન થાય છે. અને એ કાચો આમ, જેને મેડિકલની ભાષામાં કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, એ કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર, લોહીની અંદર ધીમે ધીમે ભળી જાય છે અને આપણી નસોની અંદર એ જામવા લાગે છે અને લાંબા ગાળે એટલે કે 20 કે 25 વર્ષ પછી આપણને હાર્ટ એટેક આવવો, બ્રેઇન સ્ટ્રોક થવો, લકવો પડવો, ડાયાબિટીસ, હાઈ બીપી જેવા અનેક રોગના આપણે ભોગ બની શકીએ છીએ. એટલે આ વિડીયોના માધ્યમથી મારી આપ સર્વેને ફરી એકવાર વિનંતી છે કે જમ્યા પછી ક્યારે આઈસ્ક્રીમ નહીં ખાવો, જમ્યા પછી ઠંડુ પાણી નહીં પીવું, જમ્યા પછી તરત જ ઠંડા પીણા નહીં પીવા, જમ્યા પછી તરત સ્નાન નહીં કરવું, જમ્યા પછી તરત જ ઘસઘસાટ રાતની જેમ સૂઈ ના જવું અને જમ્યા પછી બીડી, બિસ્ટોલ, તમાકુ, માવો, મસાલો, ગુટકા જે કંઈ વ્યસન હોય એ જમ્યા પછી તરત જ ક્યારે કરવું નહીં અને રાત્રે જમ્યા પછી તરત જ ક્યારે ચાલવા જવું નહીં કે વધુ સમય સુધી ઊભા રહેવું નહીં કે ભારે કામ કરવું નહીં. એટલે કે જમ્યા પછી ઓછામાં ઓછી 20 મિનિટ પછી તમે રિલેક્સ થઈ અને તમે ધીમે ધીમે હળવું કામ કરી શકો છો. તો જમ્યા પછી થોડીક કાળજી આપણે રાખીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.